हेलो स्टूडेंट्स, तो आपणे कार्बोहाइड्रेट्स नु वर्गीकरण जोई गया। हवे त्यार बाद आपणो प्रश्न आवे छे, एटले के टॉपिक आवे छे ग्लुकोज नु बंधारण पुरवार करवानो। एमां क्वेश्चन बने छे ग्लुकोज नु मुक्त श्रृंखला बंधारण पुरवार करो, बराबर। मतलब शुं करवानो, ग्लुकोज नु सूत्र शुं हशे ए आपणे जुदी जुदी प्रक्रियाओ द्वारा नक्की करवानो, पुरवार करवानो, એટલે કે પ્રૂફ આપવાનું કે આ ભાઈ આ પ્રક્રિયા થાય છે એટલે આ સાબિત થાય છે, આ પ્રક્રિયા થાય છે તો આ સાબિત થાય છે। જેમ કે જો પહેલો મુદ્દો, આપણે ગ્લુકોઝનું આણ્વીય દળ ખબર છે, ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર ખબર છે, આણ્વીય સૂત્ર C6H12O6, એટલું તો ખબર છે કે 6 કાર્બન છે, 12 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, રાઈટ। હવે धीमे धीमे प्रक्रियाओं द्वारा, जेम के प्रथम ग्लूकोज ने एच आई मीन्स हाइड्रोआर्डिक एसिड साथे गरम करता एन हेक्सेन नीपज मळे छे। हवे एन हेक्सेन नीपज क्यारे मळे, चलो विचारो, चलो जुओ, આપણે આ સૂત્ર લખીએ તો ખરા હે, પણ સમજો કે આ ગ્લુકોઝનું સૂત્ર હજુ આપણને ખબર નથી, બરાબર, ખબર નથી। આપણે આ સૂત્ર પુરવાર કરવાનું છે, પણ ગ્લુકોઝ છે અને એની પ્રક્રિયા આપણે કરી દીધી, કોની સાથે, એચઆઈ। એચઆઈ એ રિડક્શન પ્રક્રિયા છે અને એનાથી નીપજ મળે છે એન હેક્સેન। હવે એન હેક્સેનનો મતલબ શું થાય, 6 કાર્બન સીધી શૃંખલામાં ગોઠવાયેલા હોય, બરાબર કે નહીં। હેક્ઝેન મતલબ 6 કાર્બન હશે, CH3, CH2, 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 CH2 અને CH3। હવે રિડક્શન પ્રક્રિયા એવી પ્રક્રિયા છે જેમાં માત્ર ને માત્ર હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિજન દૂર થાય, કાં તો બંને ક્રિયા સાથે થાય, પણ ક્યારેય પણ કાર્બન કાર્બન બંધ ન તૂટે। અને જો કાર્બન કાર્બન બંધ ન તૂટતો હોય અને નીપજ જો એન હેક્ઝેન મળતી હોય તો એક વાત તો સાબિત થાય કે ગ્લુકોઝનું જે બી સૂત્ર હશે તે, પણ તેમાં 6 કાર્બન સીધી શૃંખલામાં જ ગોઠવાયેલા હશે, કારણ કે તો જ આપણને નીપજ શું મળે, હેક્ઝેન। ફરી પાછા રિડક્શન પ્રક્રિયામાં કોઈ દિવસ કાર્બન કાર્બન બંધ ન તૂટે અને નીપજ હેક્ઝેન મળે તો પછી એનો મતલબ એ થઈ ગયો કે આ જે પ્રક્રિયા સબસ્ટ્રેટ છે આપણો પ્રક્રિયાથી, એમાં પણ 6 કાર્બન સીધી શૃંખલામાં જોડાયેલા હોવા જોઈએ। તો આ પ્રક્રિયાથી આપણે સાબિત કરી દીધું, એટલે કે જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં હોય છે। તો એક વાત તો ક્લિયર થઈ ગઈ, પહેલી સમીકરણથી એટલું ખબર પડી ગયું કે 6 કાર્બન સીધી શૃંખલામાં હશે। ચાલો બીજું, એટલે કે ત્રીજું મુદ્દો, ગ્લુકોઝ હાઇડ્રોક્સિલ એમાઇન, ગ્લુકોઝ હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH સાથે ઓક્ઝાઇમ નીપજ આપે છે, તેમજ HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ સાથે સાયનોહાઇડ્રિન નીપજ આપે છે। જે સાબિત કરે છે કે ગ્લુકોઝ, હવે સાંભળો, આ આપણે પ્રક્રિયા ક્યાં જોઈ ખબર, આ આપણે પ્રક્રિયા આલ્ડિહાઇડ અને કીટોનવાળા ચેપ્ટરમાં જોઈ। આ જે મૂળ પ્રક્રિયા છે હાઇડ્રોક્સિલ એમાઇન અને HCl સાથે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, એ કોણ આપી શકે, કાર્બોનિલ સમૂહ આપે। કાર્બોનિલ સમૂહ એટલે જેમાં કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડથી હોય, તો આ ચોક્કસ પ્રક્રિયાઓ છે ને એક જ સમૂહ આપી શકે, કાર્બોનિલ સમૂહ। એટલે સાબિત થાય છે કે ગ્લુકોઝ કાર્બોનિલ સમૂહ એટલે કે C ડબલ બોન્ડ O ધરાવે
છે, બરાબર? એક વાત તો ક્લિયર થઈ ગઈ, જો આ પ્રક્રિયાઓ આપતું હોય ગ્લુકોઝ તો ગ્લુકોઝ કાર્બોનિલ સમૂહ ધરાવતો હોવો જોઈએ, C6H12O6, બરાબર ને? પ્રક્રિયા છે NH2OH, યાદ છે કોઈને શું થતું હતું? તો ઓક્ઝાઇમ બને, ઓક્ઝાઇમ. હાલમાં તો હું તમને નીપ જ લખીને બતાવું છું, પછી જ્યારે સ્ટ્રક્ચર પૂરવા થઈ જશે ત્યારે તમને ખબર પડી જશે કે આ નીપજ કેવી રીતે લખીએ છીએ, બરાબર? આ નીપજ મળે છે, આ નીપજ. અને એ જ રીતે જો C6H12O6 હોય અને પ્રક્રિયા આપણે HCN સાથે કરીએ તો આપણને સાયનોહાઇડ્રિન નીપજ મળે છે. સાયનોહાઇડ્રિન એક તરફ હોય છે અને એક તરફ CN, બરાબર? આ સાયનોહાઇડ્રિન છે, આ ઓક્ઝાઇમ છે. આ પ્રક્રિયા માત્ર ને માત્ર કોણ આપી શકે? કાર્બોનિલ સમૂહ જ આપી શકે. પણ હવે પ્રશ્ન છે કે કાર્બોનિલ સમૂહ તો બે પ્રકારના છે, આલ્ડિહાઇડ બી હોઈ શકે અને ક્રિયા કિટોન સ્વરૂપે બી હોઈ શકે. તો હવે એ જાણવું પડશે કે ગ્લુકોઝમાં આ જે કાર્બોનિલ સમૂહ છે તે આલ્ડિહાઇડ સમૂહના રૂપમાં છે કે કિટોનના રૂપમાં. તો એના માટે બીજી પ્રક્રિયા કરીએ. ચલો ચોથી પ્રક્રિયા, ગ્લુકોઝ મંદ ઓક્સિડેશન કરતા જેવા કે Br2 વડે ઓક્સિડેશન પામી એક COOH સમૂહ ધરાવતો એસિડ ગ્લુકોનિક એસિડ બનાવે છે. આને અહીંયા અંડરલાઈન કરજો, બરાબર? પહેલાં તો મને કહ્યું કે મંદ ઓક્સિડેશન કરતાં આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરે કે કિટોનનું કરી શકે? જો તમે વાંચ્યું હોય તો તમને ખબર હશે આલ્ડિહાઇડનું જ કરી શકે. અને જો ગ્લુકોઝનું મંદ ઓક્સિડેશન કરતાં વડે ઓક્સિડેશન થતું હોય ને જે બી એસિડ મળતું હોય, પણ જો ઓક્સિડેશન થતું હોય તો એક વાત તો ક્લિયર થઈ ગઈ કે આ જે કાર્બોનિલ સમૂહ છે તે આલ્ડિહાઇડ સ્વરૂપે હશે, બરાબર? કે જે સાબિત કરે છે કે ગ્લુકોઝના કાર્બોનિલ સમૂહમાં કોણ રહેલો છે? આલ્ડિહાઇડ રહેલો હોય છે. એનો મતલબ એ થઈ ગયો કે આપણી પાસે જે 6 કાર્બન હતા, બરાબર, એ 6 કાર્બન માં સીધી શૃંખલામાં હતા એ પણ આપણે ખબર છે. અને હવે ખબર પડી કે એક આલ્ડિહાઇડ સમૂહ અને આલ્ડિહાઇડ હંમેશા છેડા પર જ આવે, એટલે આપણે આટલું સ્ટ્રક્ચર બનાવી દીધું. જોવા જઈએ તો આટલું સ્ટ્રક્ચર બનાવી દીધું, બરાબર? એટલે આલ્ડિહાઇડ સમૂહ ઉપર આવી ગયો અને આલ્ડિહાઇડ સમૂહમાંથી અહીંથી ઓ અને અહીંથી H2 એટલે કે -H2O નીકળે તો CH સાથે ડબલ બોન્ડથી NH જોડાય, આપણે જોઈ ગયેલા છે, બરાબર? એટલે હવે તમને ખ્યાલ આવી જશે, બરાબર? આ 4 વાર અને CH2OH, અને જ્યારે આનું ઓક્સિડેશન કરવામાં આવે Br વડે તો અહીંયા COOH CHOH 4 ટાઈમ અને CH2OH. આનું નામ જ છે ગ્લુકોનિક એસિડ. આનું નામ છે ગ્લુકોનિક એસિડ. તો ગ્લુકોનિક એસિડનું સ્ટ્રક્ચર શું છે તો તમને આવડવું જોઈએ. હવે પાંચમી પ્રક્રિયા, ચલો એ સાબિત થઈ ગયું કે CHO છે. બીજું શું છે? બીજું શું છે તે આપણે જોઈએ. આ એક અગત્યનું છે, બરાબર? આ એક અગત્યનું છે, આ બંને અગત્યના છે, પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ગ્લુકોઝનું પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે સાંદ્ર HNO3 દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે, બરાબર? ઓક્સિડેશન કરવામાં આવે કે કરતા, ધ્યાનથી સમજો કે આ શબ્દ લખું છું, તેટલા જ કાર્બન ધરાવતો અને બે COOH સમૂહ ધરાવતો એસિડ
મળે છે. આખું અગત્ય. પહેલાં તો મને એ કહો કે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે થાય બરાબર, અને તેટલા જ કાર્બન ધરાવતો. હવે કોઈને યાદ છે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો શું થાય અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો શું થાય? તો યાદ કરી લો, પ્રાથમિક આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરવામાં આવે પ્રબળ વડે તો તેટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે, પણ જો દ્વિતીયક આલ્કોહોલનું બહુ જ પ્રબળ વડે કરવામાં આવે તો પહેલાં સ્ટેપમાં કીટોન મળે ને પછી તેના ટુકડા થઈ જાય ને પાછો કાર્બોક્સિલિક એસિડ મળે. એટલે કે દ્વિતીયક જો હોતે તો કાર્બનની સંખ્યામાં ઘટાડો થતે, ફેરફાર થતે, પણ પ્રાથમિક હોય તો કાર્બનની સંખ્યા બદલાતી નથી. તો આ શું કહે છે કે ગ્લુકોઝનું પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે જો ઓક્સિડેશન કરવામાં આવે તો તેટલા જ કાર્બન ધરાવતો ને બે સી ડબલ એચ, ચલો ચલો બે સી ડબલ એચ, બેમાંનો એક તો આમાંથી બન્યો હશે અને એક તો આપણને આલ્ડીહાઇડ મળી ગયો, પણ બીજો સામાંથી આવ્યો તો તે નક્કી થાય છે કે બીજો પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ હોવો જોઈએ, કારણ કે તો જ કાર્બનની સંખ્યા બદલાય નહીં. તો એ લખીશું જે સાબિત કરે છે કે ગ્લુકોઝના એક છેડે પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ, આમ પ્રાથમિક આલ્કોહોલિક મતલબ આવો હોય છે. તો પછી જો તમે સ્ટ્રક્ચર લખવા જશો એનું તો તમને સ્ટ્રક્ચર કેવું મળશે બરાબર? તો સ્ટ્રક્ચર તમને આવું મળશે. CH2OH, sorry, CH2CHOH 4 ડાઈમ અને CH2OH, આ છે આપણો પ્રાથમિક આલ્કોહોલ સમૂહ. અને જો એનું પ્રબળ વડે ઓક્સિડેશન કરીએ તો CH, આ તો CWHમાં રૂપાંતર પામવાનો જ, અને આ પણ CWHમાં રૂપાંતર પામે, કાર્બનની સંખ્યા બદલાતી નથી. આનું નામ છે સેકેરિક એસિડ. શું નામ છે? સેકેરિક એસિડ. અને આ મળે તો એક વાત ક્લિયર કે પહેલો જે CWH મળ્યો તે આલ્ડીહાઇડમાંથી મળ્યો હશે, પણ જે બીજો જે મળે અને કાર્બનની સંખ્યા ન બદલાય તો સમજવાનું કે આ કયો સમૂહ છે? પ્રાથમિક આલ્કોહોલ સમૂહ. તો આના પરથી આ સાબિત થાય છે. છઠ્ઠો મુદ્દો, બાકી વચ્ચે શું છે તેની વાત કરીએ તો ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી, જો કે પેન્ટા એસિટાઇલ એસિટાઇલ ગ્લુકોઝ મળે છે, મતલબ કે પાંચ વાર એસિટાઇલ સમૂહ લાગે, પાંચ વાર એસિટાઇલ સમૂહ લાગે બરાબર. એસિટાઇલ સમૂહ મતલબ RCO, આ ભાગ, આ સમૂહ લાગે. હવે આવું આ કેવી રીતે, આના પરથી શું ખબર પડે? તો જુઓ, આવું ત્યારે લાગે જ્યારે OH સમૂહ હોય. શું હોય? OH બરાબર. પાંચ વાર જો પેન્ટાઇસ, પાંચ વાર જો એસિટાઇલ સમૂહ લાગતો હોય તો પાંચ OH સમૂહ હોવા જોઈએ. એનો મતલબ નીચેનો તો ખબર હતો, હવે આમાં બી ચાર OH સમૂહ હોવા જોઈએ, તો જ તમને પેન્ટા એસિટાઇલ આ રીતે CHO પછી H નીકળી જાય અને પાછો CO CH3 લાગે અને એસિટાઇલ કહેવાય. આ ચાર વાર અને નીચે પાછો CO CH3 એટલે પાંચ વાર. આની પછી ત્યારે જ મળે જ્યારે પાંચ OH સમૂહ હાજર હોય. વાત સમજ પડી? તો એ સાબિત થાય છે જે ગ્લુકોઝમાં પાંચ OH સમૂહની હાજરી દર્શાવે છે. હવે પાછો પ્રશ્ન એ થાય કે પાંચ OH સમૂહ
एक कार्बन साथ बे भी तो जोड़ाई सके कि पछी अने एवं भी थाय कि आ रीते अलग अलग पांचे पांच अलग अलग कार्बन साथ जोड़ेला होय है ना एवं भी पॉसिबल है एक कोई कोई कार्बन साथ बे जोड़ाई बीजा साथ बे जोड़ाई तीजा साथ कोई एक होय तो ये केवी रीते खबर पड़े कि पांच ओ समूह अलग अलग कार्बन साथ है कि एक ज कार्बन साथ तो जो एम एवं हो जो आवुं होय एक ज कार्बन साथ बे ओएच समूह जोड़ेला होय ने तो तेवा संयोजन निर्जलीकरण खूब सरल हो मतलब तरत गरम करो ने तो एक साथ एच और बीजी साथ ओएच निकली जाए पानी नळ निकली जाए पर जो बे अलग अलग कार्बन साथ हो तो इजीली निर्जलीकरण नहीं पामे मतलब कि निर्जलीकरण मुश्किल है अने अने वधुमा वधुमा ग्लूकोज स्थायी है बराबर तेथी झड़पथी झड़प झड़पी निर्जलीकरण पामतो नथी तो पछी साबित थई गयुं के पांच ओएच समूह अलग अलग कार्बन साथ जोड़ेला छे तेथी साबित थाय छे के पांच ओएच समूह जुदा जुदा कार्बन साथे शुं थयेला छे जोड़ायेला होय छे तो आ रीते आपणे ग्लूकोज नो स्ट्रक्चर साबित करी लीधुं हवे तो आपणे खबर पड़ी गई कि ग्लूकोज में आ रीते चार द्वितीयक आल्कोहोल समूह अने नीचे आ रीते आ प्राथमिक आल्कोहोल समूह आल्डिहाइड समूह ने आ जे छे ते द्वितीयक ओएच होय छे पण बधा अलग अलग कार्बन साथे ग्लूकोज नो आपणे स्ट्रक्चर बनावी लीधुं ओके હવે ગ્લુકોઝનું ફિશર બંધારણ બનાવવાના ફિશર સ્ટ્રક્ચર છે બરાબર એ જોઈ લે ગ્લુકોઝનું ફિશર બંધારણ હવે જુઓ ગ્લુકોઝમાં છ કાર્બન આવે બરાબર આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ ફિશર બંધારણમાં કેવું છે કે આમાં કિરાલ કાર્બન કાર્બન અકાર પેલો સોરી કિરાલ કાર્બન ઓકે અસમ કાર્બન આટલા અસમ કાર્બન હોય એક બે ત્રણ ચાર ને જોયેલા છે આપણે એક બે ત્રણ ચાર ચાર અસમ કાર્બન છે તમારે શું કરવાનું નીચેથી આ સૂત્ર જે લખું છું તે જોઈ લેજો ઓકે બરાબર ઓએચ OH, H, OH, H, H, જ્યાં H છે ત્યાં OH અને જ્યાં OH છે ત્યાં H. આ જે છે એ ગ્લુકોઝનું ફિશર પ્રક્ષેપ સૂત્ર છે બરાબર ફિશર સૂત્ર છે ગ્લુકોઝનું આમાં એક્ઝેક્ટ કેવું છે કે વિન્યાસ નક્કી થઈ ગયો છે કે OH અને H આ દિશામાં જ હશે બરાબર OH અને Hની દિશા નક્કી કરી દીધી છે આ ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવાય હવે આ સૂત્ર પરથી આપણે આ સૂત્ર પરથી જો ગ્લુકોઝનું આ સૂત્ર નક્કી થઈ જાય ફિશર પ્રક્ષેપ સૂત્ર તો એના પરથી તમને ગ્લુકોનિક એસિડનું સૂત્ર બી મળી જશે ગ્લુકોનિક એસિડમાં એક જ સી ડબલ એચ હોય બરાબર તો ગ્લુકોનિક એસિડનું ફિશર પ્રક્ષેપ સૂત્ર આ પ્રકારે થશે જો એ નક્કી થઈ જાય તો આપણને સેકેરિક એસિડનું સાચું સૂત્ર બી મળી જશે જેમાં ઉપર અને નીચે શું આવે સી ડબલ એચ તો આ જે સૂત્ર નંબર વન છે ગ્લુકોઝનું છે આ જે સૂત્ર નંબર ટુ છે એ ગ્લુકોનિક એસિડનું છે અને આ સેકેરિક એસિડનું છે ઓકે સેકેરિક એસિડનું છે હવે આ નક્કી થયા બાદ આપણે ગ્લુકોઝના સૂત્રનો વિન્યાસ નક્કી કરવાનો જેને કહેવામાં આવે
डी अने एल विन्यास, डी अने एल विन्यास सूत्रों विन्यास, विन्यास मतलब त्रिपरिमाण में परमाणुओं की गोठवणी, बराबर। विन्यास मतलब त्रिपरिमाण में परमाणु समूह की गोठवणी। ओके, जेम के जो आ नक्की करवा माटे प्रथम आपणे एक एक्जाम्पल लेशुं, आ ओ एच, आ सी एच टू ओ एच, आ सी एच ओ छे अने आ एच छे, आनुं नाम छे ग्लिसराल्डी हाइड, बराबर। आमां किराल कार्बन होय, किराल कार्बन। हवे जो किराल कार्बन साथे रहेलो ओ एच जमणी तरफ होय, आ जमणी तरफ छे, तो एने डी विन्यास कहेवाय, એટલે આને ડી ગ્લિસરાલ્ડી હાઈડ કહેવાય। અને હવે તમે અહીં એક મિરર મૂકી દેવું, મિરર મીન્સ કે મિરર મતલબ અરીસો, તો તમને કેવું સ્ટ્રક્ચર દેખાશે, ઓ એચ આ બાજુ આવી ગયો, એચ અહીં હશે અને સી એચ ઓ, અને એલ વિન્યાસ કહેવાય, એટલે આને એલ ગ્લિસરાલ્ડી હાઈડ કહેવામાં આવે। તો ડી અને એલ એ સમૂહોનો વિન્યાસ નક્કી કરે છે, બરાબર, એટલે આને ડી અને એલ વિન્યાસ કહેવાય। હવે પાછા તમે જોશો ને તો અહીં પ્લસ લખેલો છે અને અહીં માઇનસ લખેલો છે, આનો મતલબ શું? આનો મતલબ એ ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે દક્ષિણ ભ્રમણીય છે, એ ડેક્સ્ટ્રો રોટેટરી છે, અને આનો મતલબ એ લીવો રોટેટરી છે એટલે કે વામ ભ્રમણીય છે। મતલબ યાદ કરો કે આ સમતલીય ધ્રુવીય પ્રકાશના તલનું કઈ તરફ પરાવર્તન કરશે? જમણી તરફ, જ્યારે આ સમતલીય ધ્રુવીય પ્રકાશના તલનું ડાબી તરફ પરાવર્તન કરે, બરાબર। આ ડેક્સ્ટ્રોને આપણે ડી પણ કહેતા હતા અને લીવોને આપણે સ્મોલ એલ પણ કહેતા હતા, ડેક્સ્ટ્રોને આપણે પ્લસ કહીએ અને લીવોને આપણે માઇનસ, તો અહીંયા તે સંજ્ઞા વાપરેલી છે। હવે કોઈને પ્રશ્ન થાય કે સર આ કેપિટલ ડી અને આ ડી વચ્ચે કોઈ સંબંધ ખરો કે, તો ભાઈ ના, તો હું લખું છું, જરાક જો, ડી અને એલ સ્વરૂપો માત્ર અણુનો વિન્યાસ જ નક્કી કરે છે, અણુનો વિન્યાસ બતાવે છે, મતલબ એ અણુનું સૂત્ર જોઈને ખબર પડે, સૈદ્ધાંતિક બાબત છે, તેને ડેક્સ્ટ્રો અને લેવો સાથે કોઈ સંબંધ નથી, કોઈ સંબંધ નથી। જો ડી અને એલ સૈદ્ધાંતિક બાબત છે, સૂત્ર જોઈને તમે કહી શકો આ ડી છે અને આ એલ છે, જ્યારે ડેક્સ્ટ્રો અને લીવો એ પ્રાયોગિક બાબત છે, તમારે પ્રયોગશાળામાં જવું પડે, તમારે પોલારીમીટરમાં એને ભરવું પડે, પછી પ્રકાશનું કઈ તરફ પરાવર્તન થાય તે નક્કી કરવું પડે, એટલે આ પ્રાયોગિક બાબત છે। એનો મતલબ એ છે કે જે ડી કેપિટલ ડી હોય તે જરૂરી નથી કે દર વખતે ડી સ્મોલ ડી હોય જ, ડેક્સ્ટ્રો હોય જ, એ કેપિટલ ડી હોય તો હોય, ડી હોય પણ શકે અથવા ન પણ હોઈ શકે, એટલે યાદ રાખજો કેપિટલ ડીને આ ડી એટલે કે આ પ્લસ સાથે કોઈ સંબંધ હોતો નથી। હવે આપણે ગ્લુકોઝ માટે જોવાના છે, તો જરા જુઓ ગ્લુકોઝ માટે કેવી રીતે નક્કી કરવામાં આવે, આ ઓ એચ, આ એચ, આ ઓ એચ, આ ઓ એચ, આ એચ, આ એચ, આ ઓ એચ, આ એચ, તો આમાં તમારે આના જે ચાર કિરાલ કાર્બન છે ને તેમાંથી છેડેથી પહેલાં કિરાલ કાર્બને જોવાનું, આને ધ્યાનમાં લેવાનું, અને અહીં છેડેથી પહેલો કિરાલ કાર્બનમાં જો ઓ એચ જમણી તરફ હોય તો આને ડી ગ્લુકોઝનો આ ડી વિન્યાસ કહેવાય, એટલે આને ડી ગ્લુકોઝ કહેવામાં આવે। અને જો એનું પ્રતિબિંબ લઈ લઈએ, જો એનું પ્રતિબિંબ લઈ લઈએ તો સી એચ ઓ, સી એચ ટુ ઓ એચ, એક બે ત્રણ ચાર, તો શું થશે, ઓ એચ અહીં આવશે, ઓ એચ અહીં આવશે, અહીં એચ આવશે અને અહીં ઓ એચ આવશે, બરાબર કે નહીં? તો હવે તમે જોઈ શકો છો અહીંયા ડાબી તરફ છે, માટે એને એલ ગ્લુકોઝ કહેવામાં આવે, એટલે ગ્લુકોઝનો એલ વિન્યાસ થઈ ગયો। હવે ડી છે, આ ડેક્સ્ટ્રો છે, આ લીવો છે, પણ ફરી પાછા કેપિટલ ડીને આની સાથે કોઈ સંબંધ નથી, આ તો કહી શકીએ કે સંજોગોવત આ ડી છે ને આ બી ડી જ મળ્યો, આ એલ છે ને આ બી સ્મોલ એલ જ મળ્યો, પણ એવું દર વખતે થતું નથી, એટલે યાદ રાખજો ડી અને એલ એ માત્ર સૈદ્ધાંતિક બાબત છે, જ્યારે ડેક્સ્ટ્રો અને લીવો એ પ્રાયોગિક બાબત હોય છે। તો આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ નક્કી કરી દીધું।